यात्राधाम डाकोर में यात्राळुओं की सगवड़ तेमज अनुकूलता माटे अने ट्राफिक ना नियम ना ओथा हेठळ 55 जेटली दुकानों दूर करवामां आवी छे। आ पूर्वे दुकानदारों करेली स्टे नी अरजी सामे डाकोर पालिका ना चीफ ऑफिसरे एफिडेविट करी हती अने गोमती घाट ना विकास बाद दुकानदारों ने योग्य जग्या आपवामां आवशे तेम जणाव्यु हतु, परंतु दुकानों हटावाया बाद दुकान फाड़वामां आवी नथी। त्यारे आ प्रश्न अंगे एक दुकानदारे हाईकोर्ट, सिटी सर्वे खेड़ा अने कलेक्टर समक्ष रजूआत करी छे। અમારી દુકાનો લેન્ડ એક્વિઝિશનમાં 9 વર્ષ પહેલાં લીધેલી, ગુજરાત હાઈકોર્ટમાં અમે ગયેલા, કોર્ટની અંદર સચિવ શ્રી વાયન ડાવલે લખીને આપેલું કે ભાઈ ગોમતી ઘાટનો વિકાસ થાય દુકાનો આપશે। હાઈકોર્ટના 3-3 ઓર્ડર થયા, એ વાતને 9 વર્ષ થયા પણ હાઈકોર્ટે એક પણ ઓર્ડરનું પાલન કર્યું નથી। ડિમોલિશન થયું ત્યારબાદ જે 55 દુકાનો ગઈ એ પરિવાર દુકાનદારોના પરિવારોની સ્થિતિ એકદમ દારૂણ ને કઠણાઈ ભરી છે। એ લોકોનું સામાજિક, આર્થિક ને માનસિક સ્તર નીચી કક્ષાએ પ્રતિદિન જઈ રહ્યું છે। અને જે વહીવટીતંત્રએ જે ડિમોલિશન વખતે ત્વરિતતા દાખવી હતી એ પછીના ડેવલપમેન્ટનો કોઈ દાખવી નથી। તો જિલ્લા તંત્રનું કહેવું છે કે આ જગ્યા પ્રવાસન વિભાગને સોંપવામાં આવી છે અને યોગ્ય વિકાસ બાદ પુનર્વસનની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। એટલે સરકારશ્રી જ્યારે પુનર્વસનની કામગીરી કરશે, ડાકોર વિકાસની જે પ્રવાસન વિભાગે જે પ્લાન લીધો છે અને તે વખતે એમની માંગણી વિશે આપણે વિચાર કરીશું। બાકી હાલના તબક્કે એવો શ્રી હાઈકોર્ટમાં ગયા છે અને નામદાર હાઈકોર્ટે કીધું છે કે ભાઈ આ લોકોની અરજી પ્રત્યે ધ્યાન દેવું, જોવું। નામદાર હાઈકોર્ટે અમને આદેશ નથી કર્યો એટલે અત્યારે તો અમે કંઈ કહી શકીએ એમ નથી। જ્યારે ડાકોર યાત્રાધામનો વિકાસ આવકાર્ય છે, પરંતુ વિકાસની આડમાં દુકાનદારોની રોજીરોટી ન છીનવાઈ જાય તે પણ જરૂરી છે, જેથી આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે જરૂરી છે। જનક જાગીદાર, VTV ડાકોર।